નબળા પડી જાય અને બ્રિટલ એટલે તૂટી જાય, બિસ્કિટની જેમ તૂટી જાય. મોટી ઉંમરે ઘણા બધાને ઓસ્ટિયોપોરોસિસ થાય છે, એની માટેની દવાઓ પણ છે, એની માટે ફિઝિયોથેરાપી પણ છે. પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એ લોકોએ 8 વર્ષ સુધી રિસર્ચ કરી કે ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં. રિસર્ચ હવે થશું થશે, થેલેસેમિયા થાય જ નહીં એવી પણ રિસર્ચ ચાલુ છે, પણ ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, એમાં પણ ભાડકા નબળા અને બ્રિટલ બટકી જાય એવા થાય જ નહીં. તો એની માટે નાનપણથી કોઈ કેળવણી છે? થઈ જાય પછી તો આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ, દવાઓ આપીએ છીએ અને ફિઝિયોથેરાપી આપીએ છીએ, પણ ન જ થાય ઓસ્ટિયોપોરોસિસ એની માટે નાનપણથી કોઈ કેળવણી છે? તમને આશ્ચર્ય થશે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીનો આ રિપોર્ટ ગયા વર્ષે રજૂ થયો, જેમાં સાબિત કરવામાં આવ્યું 8 વર્ષના સંશોધન પછી કે ભારતીય પદ્ધતિ પ્રમાણે, હિન્દુ સંપ્રદાયના ધાર્મિક રીતિરિવાજો પ્રમાણે જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવામાં આવે છે, તમે જો આપણે મંદિરમાં જઈએ એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ જે સૂર્ય નમસ્કારનો એક ભાગ છે, સૂર્ય નમસ્કારનો એક ભાગ છે, એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કોઈ નિત્ય ને તો એને જિંદગીમાં ક્યારે ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. તો આપણા ઋષિ મુનિઓ દંડવત પ્રણામ જે દુનિયાના કોઈ ધર્મોમાં સંપ્રદાયોમાં નથી, આપણા ધર્મમાં આપણને શીખવાડવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં કે તમે ભગવાન પાસે જાઓ ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો, તો એનાથી ફિઝિકલ લાભા કે ઓસ્ટિયોપોરોસિસ નથી થતો, તમારા હાડકા બ્રિટલ નથી થતા. આપણે નથી કહેતા, ઓક્સફર્ડ યુનિવર્સિટી કીધું ઇંગ્લેન્ડમાંથી, કેવી મોટી વાત છે. તો આપણા અધ્યાત્મની બધી વાતો સાચી છે. કોઈ તમને એમ કે અધ્યાત્મની આ વાત ખોટી છે, પ્રાર્થના કે નામ સ્મરણ કે ભગવાનના દર્શન કે ઉપવાસ, તો તમે માની જ ન લેતા, એને કહેવાનું સાયન્ટિફિક પ્રૂફ આપ. સામે હું તમને સાયન્ટિફિક પ્રૂફ આપું. ગયા વર્ષે 2018ની સાલમાં નોબેલ પ્રાઇઝ મેડિસિન માટે જેને મળ્યું, ડોક્ટર હોન્જો, જેપાનીઝ ડોક્ટર ટેસુકો હોન્જો અને અમેરિકન ડોક્ટર ડોક્ટર એલિસન, એ લોકોનો જોઈન્ટ પ્રયોગ હતો ને, એને નોબેલ. પ્રયોગ શું હતો, સંશોધન શું કર્યું, પરિણામ શું લાવ્યા, કે કેન્સર નાબૂદ થઈ શકે છે. કેન્સર ન થાય એની માટેની થેરાપી કરી, થેલેસેમિયા ન થાય એની માટે પણ થેરાપી ઊભી કરશે, કેન્સર ન થાય. હા, ચાલુ જ હોય, પ્રયોગ ચાલુ જ હોય, કેન્સર ન થાય એની માટે. હવે તમને તમને નામ આપું છું, યુ કેન ગો ઓન ધ નેટ એન્ડ સર્ચ, ડોક્ટર તેસુકો હોન્જો, ડોક્ટર એલિસન, 2018નું નોબેલ પ્રાઇઝ મેડિસિન માટે, કે કેન્સર થાય લોકોને પછી કીમોથેરાપી હોય પછી સર્જરી પણ હોય છે. આ બે ડોક્ટરે સાબિત કર્યું કે બ્લડમાં, લોહીમાં, જ્યારે આપણે આ બધી લોહીની જ આજે વાતો ચાલે ત્યારે હું લોહીની જ વાત કરું છું, આપણા બ્લડમાં WBC છે, જેને વ્હાઈટ બ્લડ કાર્પસલ્સ કહેવાય, RBC પણ છે અને WBC પણ છે. એ WBC છે ને એ આપણી આર્મી કહેવાય, આપણું સૈન્ય કહેવાય, જે રોગ સામે લડે. WBC વ્હાઈટ બ્લડ કાર્પસલ્સ, આપણા શ્વેત કણ જેને કહેવાય, એ શ્વેત કણની અંદર એક ટી સેલ હોય છે, આલ્ફાબેટિકલ ટી, ઇટ ઇઝ કોલ્ડ ધ ટી સેલ, જે પેથોલોજી ભણ્યા છે એને ખબર હશે. એ જે ટી સેલ છે ને એનો પાવર કેટલો છે, એક એક હજાર કેન્સરસ સેલને મારી નાખે એટલી તાકાત એક એક ટી સેલમાં હોય છે. આપણને કેન્સર કેમ થાય છે? તો ડોક્ટર તેસુકો હોન્જોએ કહ્યું કે આ ટી સેલ્સનો પાવર દબાઈ ગયો છે, એટલે કેન્સરના સેલ જીવિત રહ્યા છે, બાકી રહેશે ના. એક એક ટી સેલ 1000 કેન્સર સેલને મારી નાખે, તો એ પાવર ટી સેલનો કેમ દબાઈ ગયો? તો એમાં પણ તેસુકો હોન્જોએ લખ્યું, ફાસ્ટ ફૂડની આદતો, કોલ્ડ ડ્રિંકની આદતો, વ્યસનો, તમાકુ, સિગરેટ એની આદતો, ખાવા પીવાના સમયના ઠેકાણા નહીં. આપણા સત્શાસ્ત્રોએ લખ્યું છે કે સવારે રાજા જેવું ખાવું.